તારીખ 13-2-2024 રોજ વિજયભાઈ મેપાભાઈ દાફડા ગામ ગોવિંદપુરના જીઆરડી સભ્ય તરીકે કાર્યરત હતા. ધારી ચલાલા વિસ્તારના તમામ જીઆરડી અને પોલીસ કર્મીઓએ તેમના કુટુંબને આર્થિક સહાય રૂપે 73,000 જેવી રકમ એકઠી કરી તેમની દીકરી આરુહીબેન વિજયભાઈ દાફડાને ચેક અર્પણ કરવામાં આવ્યો. આજ રોજ તારીખ 13-2-2024 રોજ વિજયભાઈ મેપાભાઈ દાફડા ગામે ગોવિંદપુરાના જીઆરડી સભ્ય તરીકે કાર્યરત હતા. ધારી ચલાલા વિસ્તારના તમામ જીઆરડી અને પોલીસ કર્મીઓએ તેમના કુટુંબને આર્થિક સહાય રૂપે 73,000 જેવી રકમ એકઠી કરી તેમની દીકરી આરુહીબેન વિજયભાઈ દાફડાને ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ ચેક સુકન્યા યોજનાના ખાતામાં જમા કરાવવા માનનીય એચજી મારુ સાહેબના હાથે અર્પણ કરવામાં આવ્યો છે. તમામ જીઆરડી એચજી અને પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે. ધારી પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ દાફડા કરીને જીઆરડીમાં નોકરી કરતા હતા, એનું આકસ્મિક અવસાન થતાં જીઆરડીના તમામ સભ્યો તેમજ પોલીસ પરિવાર બધા ભેગા થઈ આ વિજયભાઈના પરિવારને ફૂલને તો ફૂલની પાંખડી એવું સમજી બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે જે કાંઈ ભેટ રૂપે એને પૈસા ભેગા કરેલા એ પૈસા 73,000 જેવું ભેગું થતાં આજરોજ એમની નાની દીકરી આયુષ્યા એમના નામે સુકન્યા યોજના જે છે તેની અંદર એના 73,000 રૂપિયા જે છે તે એમાં જમા કરવામાં આવ્યા છે. અને દીકરી જ્યારે ઉંમરલાયક થાય અને એને પરણો યોગ્ય થાય ત્યારે પૈસા એને મળે એવી અથાગ પ્રયત્ન જીઆરડીએ તમામે પૂરતો સહકાર આપ્યો તે બદલ જીઆરડીનો અને ધારી પોલીસનો આભાર વ્યક્ત કરું છું. સંજય વાડાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ધારી.